हेलो बाळको, गुड मॉर्निंग। आपणे कयो छे सब्जेक्ट भणी रह्या छीए? स्टडी टूनું હિન્દી ભણી રહ્યા છીએ, બરાબર છે? તો તમને મેં લાસ્ટમાં કેટલા સુધી શીખવાડ્યું હતું યાદ છે કે ભૂલી ગયા? તો આપણે બધું શીખી ગયા છીએ, હવે આપણું હિન્દી પૂરું થવાની તૈયારીમાં છે, બરાબર છે? હિન્દીમાં શબ્દો લખતા વાંચતા શીખી ગયા હતા, બરાબર છે? વાક્ય પઢોવર લીખો, તો હું વાક્ય વાંચું એક વખત, તમે સાંભળો, ભણી જ ગયા છીએ પણ જરા એકવાર વાંચી લઈએ, ઓકે? તો તમને જરા યાદ આવી જાય તો આ હતું યસ ગાના ગા, પવન સિતાર બજા, અમર આમ ખા, ડાકિયા ડાક લાયા, ઓકે? પછી સીતા મેરી બહન હે, મનુ દાતુન કર, પૂજા અંગૂર ખા, તનિષ્ક ખેલતા હે, મોના હાથ ધોતી હે, જેવા આપણે વાક્ય જોયા હતા, બરાબર છે? એના પછી આપણે એક કવિતા ગાઈ હતી કે મદારી આયા મદારી આયા, ડમરુ બજાતા મદારી આયા, નયે ખેલ દિખાને મદારી આયા, અપને સાથ ભાલુ લાયા, ભાલુ કા તમાશા લાયા, ઓકે? નાચ નચાને ભાલુ આયા, જેવી સરસ મજાની કવિતા પણ આપણે શીખ્યા છીએ. પછી એના પછી આપણે કલર શીખ્યા છીએ. લાલ એટલે લાલ, પીલા એટલે પીળો, આસમાની એટલે વાદળી, કાલા એટલે કાળો, હરા એટલે લીલો, સફેદ એટલે સફેદ, ઓકે? તો એવા કલરો પણ આપણે શીખી ગયા. અને એના પછી આપણે પક્ષીઓના નામ જોયા હતા. તો આ કયા કોણ છે? પોપટ છે. પોપટને આપણે શું કહીશું? તોતા. આ ગીધ છે, આ મોર છે, આ કૌવા, કૌવા એટલે કાગડો, આ બતક એટલે બતક, બગુલા બગલો છે, અને આ મારી ચકલીબેન છે. ચકલીને આપણે શું કહેતા હતા? ગોરૈયા કહેતા હતા, બરાબર છે? એના પછી આપણે બારખડી શીખતા હતા, બરાબર છે? તો આપણે બારખડીની અંદર આખી બારખડીને લખતા અને વાંચતા શીખવાની છે. તો આપણે શીખી ગયા કારણ કે આપણે અથી ભણવાનું ચાલુ કર્યું અને અહ સુધીના બધા શબ્દોને આપણે સારી રીતે ભણ્યા છીએ. એ આપણી એક પ્રકારની બારખડી જ હતી. એ આપણે કઈ રીતે, એ આપણે એક 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 સ્ટેપ બાય શીખ્યા, બરાબર? એવું કેમ શીખવાડ્યું તમને? તો હિન્દી હતું, હિન્દી અંદર ડાયરેક્ટ તમને ઓ આ ઈ ઉ એ એવું ડાયરેક્ટ તમને ન શીખવાડાય. કેમ કે કારણ કે જો તમે એવું ડાયરેક્ટ શીખી જાઓ તો તમને એના શબ્દો ના આવડે. એટલા માટે આપણે કઈ રીતે બારાક્ષરી શીખ્યા હિન્દીની અંદર? તો આવી રીતે પહેલાં એક એક શબ્દ આવ્યો. પહેલાં ઓ આવ્યો, આ આવ્યો, ઈ આવ્યો. પછી આપણે પ્રથમ સત્રની અંદર ઋષિના ઋ સુધીના બધા શબ્દો શીખ્યા, ઓકે? ઋષિના ઋથી આપણે એથી ચાલુ કર્યું, એ આ ઈ ઓ છેલ્લે, અને માથે મીંડું અમ, અને છેલ્લે અહ. તો આના સુધીની જે બારાક્ષરી અને શબ્દો શીખ્યા એના આધારે તમને આખી બારાક્ષરી મેં વાંચતા શીખવાડી હતી, બરાબર છે? જે તમે જોઈ હશે, સરસ રીતે વાંચી હશે, બરાબર છે? સમજો છો ને? ઓકે, હવે આપણે બારાક્ષરીની અંદર જોડકા ઘણીવાર પૂછાય છે, બરાબર છે? આ છે અ અને આ છે બ. તો અની સામે અ જોડવાનું, આની સામે આ જોડવાનું, ઈની સામે ઈ જોડવાનું, ઉની સામે ઉ જોડવાનું, ઋષિનો રૂ છે તેની સામે રૂ જોડવાનું, બરાબર છે? એની સામે એ, ઓની સામે ઓ, ઔની સામે ઔ, બરાબર? આવી રીતે આપણે બારાક્ષરીની અંદર દરેક શબ્દને ઓળખતા શીખવાનો છે અને તેની સામે શું જોડવાનું એ શીખવાનું છે, જે આપણે શીખી લીધું. હવે આજે આપણે એક નવા ટોપિક તરફ જઈએ છીએ, જે છે ગિનતી, બરાબર છે? તો હું તમને બતાવું, આ એક ચિત્ર છે. કેટલું ચિત્ર છે? એક. તો એને આપણે કહીશું એક. બે. આ કેટલી બસ છે? એક બે ત્રણ. તો એને આપણે કહીશું ત્રણ. આ કેટલી છે? એક બે ત્રણ ચાર. તો આને કહીશું ચાર. આ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ. તો આને કહેવાય પાંચ. કેટલા કબૂતર છે? એક બે ત્રણ ચાર પાંચ છ. તો આને છ કબૂતર છે. આ સાત આઠ નવ અને દસ, દરેક વસ્તુ આપી છે. એ દરેક વસ્તુને આપણે
ગણી ગણી અને લખવાની છે. હવે એ વસ્તુ આપણે જોઈએ, આ ગુજરાતીના અંકો છે જે તમને બધાને આવડે છે, ઓકે. એના પછી હિન્દીના અંકો, તો એ સબ તો એને શબ્દ અંગ્રેજીમાં તો ખબર છે, 1 2 3 4 5 6 7 8 9 10, જે તમને બધાને સરસ રીતે આવડે છે. તો હવે એક કઈ રીતે લખાય, તો આવી રીતે એક લખાય, દો, પહેલાં એને શબ્દોમાં બોલતા શીખો. એકને કઈ રીતે બોલાય, 1 2 3 4 5 6 7 8 9 10, ઓકે. તો આવી રીતે તમારે એને લાઇનમાં લખવાનું હોય છે, ઓકે. હવે લખાય કઈ રીતે, એકને કેવી રીતે લખશું, આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. એવી રીતે આપણે લખીએ છીએ, ઓકે. તો આપણે સામે કોઈ વખત કોઈ ચિત્રો આપેલા હોય તો ચિત્રની સામે આવો પ્રશ્ન પૂછે તો તમને આવડવું જોઈએ, બરાબર છે.